સરહદી રેન્જ ભુજના આઈજીપી જી આર મોથલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક સૌરભસિંહ સાહેબના દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી તેમજ પેરોલ ફ્લો વચગાળાના જામીન પોલીસ ઝાપતા ફરારી તેમજ જેલ ફરારી આરોપીઓને પકડવા સૂચના કરવામાં આવી હતી તે અનુસંધાને પેરોલ ફ્લો સ્ક્વોડ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા ભુજ તાલુકાના પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ ત્રણસો બે અને એકસો ચૌદ મુજબના ગુના કામે આજીવન કેદની સજા થયેલ આરોપી વિપુલ ઉર્ફે વિભુ નાગજી માધા દેવી પૂજક રહેવાસી મેળાના મેદાન પાસે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો તે દરમિયાન તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર બારના ના દિન ત્રીસના ના વચગાળાના જામીન પર છૂટેલ અને તેને તારીખ ઓગણત્રીસ નવ બે હજાર બારના ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ મશકુર હાજર થયેલ નહીં અને તે છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીઓને શોધવા પેરોલ ફ્લો દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સતત વર્કઆઉટ ચાલુ રાખવામાં આવ્યું હતું અને તે દરમિયાન બાતમીદારો મારફતે હકીકત મેળવતા આ આરોપી હાલે સામખિયાળી આડેસર બાજુ ભંગારની ફેરીનો ધંધો કરતો હોવાની માહિતી મળેલ હતી જે માહિતી અનુસંધાને પેરોલ ફ્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ મહેશ્વરી તથા સ્ટાફના માણસો પૂર્વ કચ્છ જિલ્લાના આડેસર ગામે આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ મહેશ્વરી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ તથા રઘુવીર સિંહ ઉદુભા જાડેજા દિનેશભાઈ ખીમકરણ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે આ આરોપી આડેસર મધ્યે બેચરિયાવાસ પાસે પડાવ નાખેલ છે જેથી પંચો સાથે આ જગ્યાએ જતા આરોપી વિપુલ ઉર્ફે વિભુ નાગજી માધા પૂજક ઉમરવર્ વર્ષ આડત્રીસ મૂળ રહેવાસી મેળાના મેદાન પાસે ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહેવાસી ગઢડા સ્વામી તાલુકો ગઢડા જિલ્લો બોટાદવાળો હાજર મળી આવતા તેને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે રાજકોટ જેલમાં ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને વર્ષ બે હજાર બારમાં વચગાળાના જામીન પર છૂટેલ હતો તે પછી હાજર થયેલ ન હતો અને નાસ્તો ફરતો હતો તેમ જણાવતા તેને સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ તારીખ નવ ફેબ્રુઆરીના રોજ આડેસર મુકામેથી અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ પેરોલ ફ્લો સ્કવોડના સ્ટાફના માણસો જોડાયા હતા